સ્વાધ્યાય 1.3 એમાં દાખલા નંબર 1 એની અંદર ધ્યાન આપશો. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. અહીંયા તમને દાખલામાં કોઈ જગ્યાએ કોઈ એવી સ્પષ્ટતા કરી નથી કે કઈ પદ્ધતિએ તમારે સૂચકાંક શોધવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલાની અંદર કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરવામાં ન આવે કે દાખલો કઈ પદ્ધતિએ ગણવાનો છે, માત્ર એવું કહી દે સૂચકાંક શોધો અને દાખલામાં ભાર આપેલો હોય, ફરીથી એકવાર કહું છું, દાખલામાં શું આપેલો હોય, ભાર. જ્યારે દાખલાની અંદર ભાર આપેલો હોય અથવા મહત્વ આપેલું હોય અથવા કુલ ખર્ચ હોય અથવા P0Q0 આપ્યો હોય તો એને આપણી ભાષામાં સંકેતમાં W કહેવાશે. હજી કહું છું, ધ્યાન આપશો ખાસ વિદ્યાર્થી મિત્રો, ભાર આપ્યો હોય, મહત્વ હોય, કુલ ખર્ચ હોય, P0Q0 હોય તો એને આપણે ભાષામાં સંકેતમાં એને શું કહેવાશે, W કહેવાશે. અને દાખલાની અંદર જ્યારે ભાર આપેલો હોય ત્યારે દાખલો સૂચકાંક શોધવાનો કે તો દાખલો હંમેશા જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકમાં, ફરીથી જે કહું છું, ભાર આપેલો હોય ત્યારે દાખલો હંમેશા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં કૌટુંબિક અંદાજપત્રની રીતે જ આ દાખલો ગણો. દાખલામાં કોઈ પણ જગ્યાએ સ્પષ્ટતા કરવામાં ન આવે કે દાખલો કઈ પદ્ધતિએ ગણો, માત્ર તમને એવું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, ત્યારે પણ તમારે દાખલો ફરજિયાત કૌટુંબિક અંદાજપત્રની રીતે જ ગણવાનો છે. જો તમને દાખલામાં સ્પષ્ટ એવું કહેવામાં આવે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો કુલ ખર્ચની રીતે, બરોબર, તો જ તમારે કુલ ખર્ચની રીત વાપરવાની છે, નહીતર કુલ ખર્ચની રીત વાપરવાની નથી. અહીંયા દાખલામાં તમને ભાર આપી દીધો છે એટલે તમારે એ પદ્ધતિએ દાખલો ગણવાનો છે. ભાર સ્પષ્ટ કહી દીધો હોય તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એમાં કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે દાખલો ગણવાનો છે. તો ધ્યાનથી જોશું વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને બીજી એક કોલમ આપી છે, ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષ ટકાવારી, સાપેક્ષ ટકાવારીને આપણી ભાષામાં સૂચકાંક એટલે કે આય વડે દર્શાવે. ફરીથી એકવાર કહું છું, સૂચકાંકનું બીજું નામ છે ભાવ સાપેક્ષ ટકાવારી. એક માર્ક્સનો ટૂંકો સવાલ પણ પૂછી શકાય, સૂચકાંકને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે, તો એને ભાવ સાપેક્ષ ટકાવારી તરીકે પણ તમે ઓળખાવી શકો છો. બરોબર, એક માર્ક્સનો ટૂંકો સવાલ પણ તમે અહીંયા પૂછી શકાય. તો હવે અહીંયા આપણે પહેલા પૂછે વસ્તુઓ, એથી લઈને એફ, પછી ભાર, ભારને સંકેતમાં W વડે દર્શાવાય, ભાવ સાપેક્ષને, ભાવ સાપેક્ષ ટકાવારીને આય વડે દર્શાવાય. બરોબર, ટકાવારી શબ્દ હોય તો જ આય વડે તમે દર્શાવી શકો. અને એ પણ તમને કિંમતો અલગ અલગ આપેલી છે. જે કોષ્ટક તમને આડું બતાવેલું છે એને હવે આપણે ઊભા કોષ્ટક વડે દર્શાવીએ અને આપણે આખ્યાખો દાખલો ગણીએ તો નીચે મુજબ થશે. ધ્યાનથી જોશું તો અહીં કોષ્ટક આ પ્રમાણે થશે. સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 1, પહેલા વસ્તુઓ ઊભી કોલમમાં ABCDEF, પછી ભાર, ભારને સંકેતમાં W વડે કહેવાશે, 5, 10, 10, 30, 20 અને 25. એની બાજુમાં ભાવ સાપેક્ષ ટકાવારી આપી છે એને કહેવાશે આપણે સંકેતમાં આય, 290, 315, 280, 300, 315 અને 320. સૌપ્રથમ આપણે અહીંયા કોઈ પણ દાખલાની અંદર સવાલ પૂછેલો હોય કે સૂચકાંક શોધો તો સૂચકાંકનું સૂત્ર ભાર આપેલો છે એટલે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા W, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સૂત્રમાં આપણે સિગ્મા આઈ ડબલ્યુ અને સિગ્મા W જોશે. તો અહીંયા આપણી પાસે આઈ અને W બંને તૈયાર આપેલા છે. તો સૌ પ્રથમ આપણે પહેલા W નો સરવાળો કરતા જઈએ, 5 વત્તા 10 વત્તા 10 વત્તા 30 વત્તા 20 વત્તા 25, એનો સરવાળો આપણે કેટલો મળે છે, 100. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આ અને W નો ગુણાકાર કરતા જઈએ. 5 × 290 = 1450, 10 × 315 = 31, 50, 280 × 10 = 2800, 300 × 30 = 9000, 315 × 20 = 6300, 320 × 25 = 8000 અને એમનો સરવાળો 30700. તો અહીંયા ધ્યાન આપશો, આઈ અને W નો સરવાળો કેટલો મળે છે, 30700, અને W નો સરવાળો કેટલો મળે છે, 100. સૂત્રની અંદર કિંમતો મૂકી દેશો એટલે આપણો આપણો જવાબ મળી જશે. સિગ્મા આઈ W કેટલા મળ્યા છે, તો કે 30
700 અને સિગ્મા ડબલ્યુ એટલે ડબલ્યુ નો સરવાળો કેટલો મળ્યો છે 100. અહીંયા આપણો જવાબ પોઈન્ટ પછીના બે અંકો લઈને આપણે ગણવાનો છે બરોબર. 3700 ના છેદમાં 100 કરીએ એટલે 307 આ આપણો સૂચક આંક મળી ગયો બરોબર છે. ક્યારે? તો કે દાખલામાં આજે કહું છું ભાર સ્પષ્ટ આપેલો હોય ત્યારે. તો અહીંયા આપણે એનું અર્થઘટન લખીશું, દાખલામાં પૂછેલું છે બરોબર છે, તો તે પરથી તેનું અર્થઘટન કરો એવો દાખલામાં સ્પષ્ટ કીધું છે તો અર્થઘટન લખવું પડે. નકર બે કે ત્રણ માર્ક્સની અંદર આ દાખલો પૂછાય તો અર્થઘટન લખવાની જરૂર નથી. દાખલામાં સ્પષ્ટ એવું કીધું હોય કે અર્થઘટન કરો તો જ તમારે આ દાખલામાં અર્થઘટન કરવાનું છે. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના ખર્ચમાં જવાબ કેટલો આવ્યો છે? તો કે 307 માઇનસ કરવાના 100, 307 માંથી 100 બાદ કરો તો કે 207 ટકાનો અથવા ટકા જેટલો વધારો થયો છે. આ રીતે તમારે આખે આખા દાખલાનું અર્થઘટન કરવાનું છે બરોબર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો, જવાબમાંથી કેટલા બાદ કરવાના 100 અને જેટલા વેટલા ટકાનો વધારો થયો છે એવું અર્થઘટન આપણે અગાઉના દાખલામાં લાસ્ટ પેર પાસે ફિશરમાં લખતા હતા એ જ પ્રમાણે તમારે અહીંયા અર્થઘટન પાછે પાછું લખવાનું છે. આ દાખલો બોર્ડની અંદર 2 માર્ક્સ અથવા 3 માર્ક્સની અંદર પૂછાતો હોય, વધારે પડતો આ દાખલો બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો એમના જેવો જ હજી એક દાખલો આગળ જોઈએ. સ્વાધ્યાય 1.4માં દાખલા નંબર 4 બરોબર છે, જે હમણાં જોયો છે એમના જેવો છે, ધ્યાનથી જોશું. નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક, અહીંયા તમને સામાન્ય સૂચકાંક એવો શબ્દ આપ્યો છે, બીજી કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરી નથી કે કયું સૂત્ર તમારે અહીંયા વાપરવાનું. પહેલા આપ્યું છે વસ્તુ, સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ, સિમેન્ટ. પછી આપ્યો છે ભાર, ભારને સંકેતમાં શું કહેવાય? ડબલ્યુ. જ્યારે દાખલાની અંદર ભાર આપેલો હોય અથવા ડબલ્યુ આપેલો હોય ત્યારે દાખલો તમને હમણાં જ મેં તમને સમજાવ્યું કે દાખલો હંમેશા જીવન નિર્વાહ ખર્ચનો કૌટુંબિક અંદાજપત્રની રીતે તમારે દાખલો ગણવાનો, કેમ કે ભાર સ્પષ્ટ અહીંયા આપી દીધો છે. 15, 23, 15, 25, 10 અને 12. અહીંયા આવ્યું છે ઉત્પાદનનો સૂચકાંક, સૂચક આંક અહીંયા એવો શબ્દ વાપર્યો છે. સૂચક આંકને સંકેતમાં શેના વડે દર્શાવી શકાય? આય વડે. એટલે અહીંયા તમને આય અને ડબલ્યુ બંને વસ્તુઓ તૈયાર આપેલી છે. આના ઉપરથી આપણે ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. આ દાખલામાં તમને અર્થઘટન કરવાનું કીધું નથી. હવે જે કોષ્ટકને અહીંયા આડું બતાવેલું છે એને હવે આપણે ઉભાના સ્વરૂપમાં અથવા ઉભા કોષ્ટકમાં આપણે એને ફેરવી અને નીચે પ્રમાણે દર્શાવી શકાય તો તેના પરથી અહીંયા આપણું કોષ્ટક ઉભો આ રીતનું થશે. 1.4માં દાખલા નંબર 4માં વસ્તુઓ, વસ્તુમાં સુતરાઉ કાપડ, અનાજ, ખાંડ, પોલાદ, તાંબુ, સિમેન્ટ અને કુલ. એની બાજુમાં બહાર આપ્યો તો 15, 23, 15, 25, 10 અને 12 એમનો સરવાળો સૌ પ્રથમ આપણે કરીશું તો એમનો સરવાળો અહીંયા કેટલો મળે છે? 100 મળે છે. ઉત્પાદનનો સૂચક આંક એ તમને ઓલરેડી અહીંયા આઈ કરીને તૈયાર મેં દર્શાવ્યો છે, જે હમણાં તમને સંકેતમાં બતાવ્યું પ્રમાણે 220, 225, 190, 215, 198 અને 220 એની બાજુમાં આપણે શોધેલો છે બરોબર. આપણા સૂત્રનો કિંમતો શોધવી પડશે એટલે આઈ અને ડબલ્યુ કઈ રીતે? તો કે ધ્યાનથી જોશું, ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક મેં તમને હમણાં સ્પષ્ટતા કરી એ પ્રમાણે દાખલામાં ભાર આપ્યો ત્યારે આઈનું સૂત્ર થશે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એક જ કોલમ તૈયાર કરવી પડશે અને એ છે આઈ અને ડબલ્યુ બંનેનો ગુણાકાર કરતો જવાનો, જે જવાબ મળશે બરોબર એના ઉપરથી આપણે કિંમતો શોધીશું. ચલો તો સૌ પ્રથમ આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરતા જઈએ. 15 × 220 3300, 23 × 225 51, 75, 15 × 190 28, 50, 25 × 215 53, 75, 10 × 198 19, 80, 12 × 220 26, 40 અને એનો સરવાળો કેલ્સીયમનો ઉપયોગ કરીને આવશે 21, 320. અહીંયા દાખલાની અંદર જે અગાઉ એનું છે એવી જ રીતે આઈ અને ડબલ્યુ બરોબર છે. આઈના સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ, સૂચકાંકના સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું એટલે આપણો જવાબ આપણે સિગ્મા આઈ ડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુનો સરવાળો છે 21, 320 એના છેદમાં ડબલ્યુનો સરવાળો, ડબલ્યુનો સરવાળો કેટલો આપ્યો છે અહીંયા આપણને 100 આપ્યો છે એટલે છેદમાં 100 એટલે અહીંયા આપણો જવાબ આ એટલે કે સૂચકાંકનો પોઈન્ટ પછીના બે અંકો લઈને લખવાનો છે તો કે 213.20 અથવા 2 બરોબર છે. આ આપણો ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક થશે. આ પણ દાખલો તમારો 3 માર્ક્સમાં પૂછી શકાય
અહીંયા દાખલામાં કોઈ સ્પષ્ટતા કરી નથી કે અર્થઘટન લખો એટલે અર્થઘટન આપણે અહીંયા લખતા નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમના જેવો હજી એક દાખલો અગાઉ છે, એની અંદર જોઈએ આપણે. વિભાગ ડી ની અંદર દાખલા નંબર 12, ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચક આંક અને ભાર અંગેની વર્ષ 2015ના એપ્રિલ માસની આપેલી માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. અહીંયા દાખલામાં કહી દીધું છે કઈ પદ્ધતિ શોધવાનો છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. દાખલામાં આપણે કોઈ સ્પષ્ટ કીધું નથી કે જીવન નિર્વાહ ખર્ચની અંદર કઈ પદ્ધતિ વાપરવાની. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં બે પદ્ધતિઓ છે, એક કુલ ખર્ચની રીત અને નંબર બે કૌટુંબિક અંદાજપત્રની. દાખલામાં કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરી ન હોય ત્યારે દાખલો તમારે ફરજિયાત કૌટુંબિક અંદાજપત્રની રીતે જ ગણવો. પણ અહીંયા તમને ઓલરેડી ભાર તૈયાર આપ્યો છે. જો રકમની અંદર પહેલા સમૂહ એ થી લઈને એફ સૂચકાંકને આપણી ભાષામાં સંકેતમાં આઈ વડે દર્શાવી શકાય અને ભારને સંકેતમાં શેના વડે દર્શાવી શકાય, ડબલ્યુ. તો એનો મતલબ અહીંયા તમને ડબલ્યુ તૈયાર આપ્યો છે. જ્યારે ડબલ્યુ આપેલો હોય ત્યારે દાખલો તમારે ફરજિયાત જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કૌટુંબિક અંદાજપત્રની રીતે જ કરવાનો છે. બરોબર છે? એ વસ્તુ તમે ખાસ ધ્યાન નોંધ તરીકે લખી રાખશો જેથી કરીને તમને આગળ દાખલાની ગણતરી વખતે, બોર્ડની વખતે તમને આ ગણતરીઓ કામમાં આવશે. તો આ કોષ્ટક તમને અહીંયા આડું આપેલું છે, એ કોષ્ટકને હવે આપણે ઊભા કોષ્ટકના કોષ્ટકમાં ફેરવી અને આપણે એને લખીએ તો નીચે પ્રમાણે થશે. ધ્યાનથી જોઈશું. સૌપ્રથમ વિભાગ ડી માં દાખલા નંબર 12, એમાં પહેલા આપ્યો છે સમૂહ, સમૂહ એ બી સી ડી ઈ અને પછી કુલ. પછી આપ્યો છે તમને સૂચકાંક, સૂચકાંકને આપણે સંકેતમાં આઈ વડે દર્શાવાય. 275, 168, 159, 196, 212 અને 253. એના પછી આપ્યો છે ભાર, ભારને કહેવાય ડબલ્યુ. 44, 20, 16, 6, 10 અને 4. સવાલ આપણો એવો છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બરોબર છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. એમનું સૂત્ર આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં સ્પષ્ટતા કરી નથી એટલે આપણે આઈ બરાબર અથવા કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર આપણે લગાડવું પડશે. કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર થશે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સૌ પ્રથમ આપણે ડબલ્યુ નો સરવાળો કરતા જઈએ. 44 વત્તા 20 વત્તા 16 વત્તા 6 વત્તા 10 વત્તા 4, એટલે આપણને અહીંયા એમનો સરવાળો કેટલો મળે છે? 100. અહીંયા એ પણ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, જ્યારે દાખલાની અંદર ભાર અહીંયા એમનો સરવાળો હંમેશા 100 થાય છે. વધારે પડતા દાખલામાં સરવાળો એમનો 100 થાય છે. એમનું કારણ એ છે કે ભાર હંમેશા ટકાવારીના સ્વરૂપમાં દર્શાવેલો હોય છે અને ટકાવારીનો સરવાળો હંમેશા કેટલો થતો હોય છે? 100. એવું જરૂરી નથી કે એમનો સરવાળો 100 એ 100% જ થશે, દરેક દાખલામાં 100 થશે એવું જરૂરી નથી. બરોબર છે? જ્યારે આ ભાર મહત્વના સ્વરૂપમાં આપેલો હશે, આ તમને ટકાવારીના સ્વરૂપમાં આપ્યો ત્યારે એમનો સરવાળો 100 થાય છે. જ્યારે મહત્વના સ્વરૂપમાં આપેલો છે ત્યારે એમનો સરવાળો 100 થશે નહીં. આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. એમના પછી આઈ અને ડબલ્યુ. બરોબર? કેમ કે આપણી પાસે સૂત્ર છે સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, અને સૌ પ્રથમ આઈ અને ડબલ્યુ નો શું કરવો પડશે? ગુણાકાર. એટલે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરીએ. 247 × 44 કરીએ એટલે 10, 868, 167 × 20 કરીએ એટલે 33, 40, 259 × 16 કરીએ એટલે 41, 44, 196 × 6 કરીએ એટલે 11, 76, 212 × 10 કરીએ એટલે 21, 20, અને 253 × 4 કરીએ એટલે 10, 12. બરોબર છે? આ એમનો સરવાળો કેલ્સીનો ઉપયોગ કરીને કરીએ તો એમનો સરવાળો આવે છે 22,660. આ કિંમતો ઉપર ધ્યાન આપશો. સરવાળો આપણો કેટલો આવ્યો છે? 22,660. સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ, આઈ અને ડબલ્યુ નો સરવાળો કેટલો મળ્યો? તો કે 22,660 છેદમાં ડબલ્યુ નો સરવાળો કેટલો મળ્યો? તો કે 100. એટલે અહીંયા આપણો સૂચકાંક થશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. પોઈન્ટ પછીના બે અંકો સાથે દર્શાવીએ તો એમનો સૂચકાંક મળે છે 226.60 અથવા 6. બરોબર? 60 પણ દર્શાવી શકાય, 6 પણ, કેલ્સીમાં 6 આવશે. બરોબર? અને એમને જો તમે બે પોઈન્ટ કાપશો તો કેટલા લખી શકાય? 60. આ દાખલો પણ તમારો બોર્ડની અંદર 3 માર્ક્સની અંદર પૂછે. આપણે આજે જે પદ્ધતિઓ જોઈએ છે એની અંદર ભાર એટલે કે ડબલ્યુ સ્પષ્ટ તૈયાર આપેલો હોય એવા જ દાખલાઓ ગણીએ છીએ અને એમાં સૂચકાંક પણ તૈયાર આપેલો હશે. એવા જ દાખલાઓ આજે આપણે માત્ર જોવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમના જેવો હજી પણ એક સ્વાધ્યાયમાં દાખલો છે, એની અંદર જોઈએ તો સ્વાધ્યાયની અંદર વિભાગ ઈ
એમાં દાખલા નંબર 5 એની રકમમાં ધ્યાન આપશો. એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહના સૂચકાંક તથા સમૂહના ભાર નીચે મુજબ આપેલ છે. અહીંયા તમને સૂચકાંક તૈયાર આપ્યું છે અને ભાર પણ તૈયાર આપેલો છે. તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધો. ઔદ્યોગિક ઉત્પાદનો અહીંયા જે સવાલમાં અહીંયા જે આપ્યું એના પ્રમાણે અહીંયાની જગ્યાએ તમને જીવન નિર્વાહનો સૂચકાંક પણ પૂછી શકાય, અથવા તમને અહીંયા સવાલમાં સામાન્ય સૂચકાંક શોધો એવી પણ સ્પષ્ટતા કરેલી હશે. જે સ્પષ્ટતા કરી હોય એ પ્રમાણે તમારે દાખલો ગણવો પડશે. ચલો પહેલા આપ્યું છે એમાં તમને સમૂહ, લોખંડ, ટેક્સટાઇલ, કેમિકલ્સ ઉદ્યોગ, ઇજનેરી, માલસામાન અને સિમેન્ટ. સૂચકાંક સૂચકાંકને સંકેતમાં આઈ વડે દર્શાવાય અને એની બાજુમાં ભાર, ભારને સંકેતમાં ડબલ્યુ વડે. દાખલાની અંદર જ્યારે ભાર તૈયાર આપેલો હોય ત્યારે આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. એમાં કૌટુંબિક અંદાજપત્ર રીતે દાખલો ગણવાનો છે. અહીંયા દાખલામાં તમને કોષ્ટક ઊભું જ આપેલું છે, તો ઊભું જ આપેલું છે તો એને એ જ પ્રમાણે નીચે પ્રમાણે દર્શાવી અને દાખલાની ગણતરી કરીએ તો નીચે પ્રમાણે કોષ્ટક તમારું થશે. ધ્યાનથી જોશું તો વિભાગ એની અંદર દાખલા નંબર 5 સમૂહ, લોખંડ, ટેક્સટાઇલ, કેમિકલ ઉદ્યોગ, ઇજનેરી માલસામાન અને સિમેન્ટ અને પછી એની ભાષા નીચે આવશે કુલ. એના પછી આપ્યું છે તમને સૂચકાંક. સૂચકાંકને આઈ વડે દર્શાવાય 390.2, 247.6, 510.2, 403.3, 624.4. એની બાજુમાં આપ્યું છે ભાર, ભાર એટલે કે ડબલ્યુ, 30, 31, 18, 17 અને 4. અહીંયા આપણે સૌ પ્રથમ કીધું છે દાખલામાં ઉત્પાદનનો સૂચકાંક. ઉત્પાદનના સૂચકાંકનું સૂત્ર આઈ બરાબર થશે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સૌ પ્રથમ આપણે અહીંયા ડબલ્યુ નો સરવાળો કરીએ તો 30 + 31 + 18 + 17 + 4, તો એમનો સરવાળો અહીંયા કેટલો મળે છે આપણને 100 મળે છે. એની પછી આપ્યું છે આઈ અને ડબલ્યુ, કેમ કે અહીંયા આપણી પાસે સૂત્રમાં સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં ડબલ્યુ છે, તો અહીંયા આપણે ડબલ્યુ નો સરવાળો મળી ગયો. પછી આપણે શોધવો પડે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર, તો એની ગણતરી કરીએ આઈ અને ડબલ્યુ નો ગુણાકાર. 390.2 ગુણ્યા 30 કરીએ એટલે 11706, 247.6 ગુણ્યા 31 કરીએ તો કે 76.6, 510.2 ગુણ્યા 18 કરીએ તો 91.86, 403.3 ગુણ્યા 17 કરીએ તો 68.56.1 અને 624.4 ગુણ્યા 4 કરીએ એટલે 24.97.6 અને એમનો સરવાળો કરીએ એટલે કેલ્સીયમનો ઉપયોગ કરીને એમનો સરવાળો આવે છે 37.918.9. એને હવે આપણા સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. સિગ્મા આઈ ડબલ્યુ એટલે સિગ્મા આઈ અને ડબલ્યુ નો જે સરવાળો કર્યો છે તે 37.918.9 એમના છેદમાં ડબલ્યુ નો સરવાળો કરીએ કેટલો આવે છે 100. પોઈન્ટ પછીના બે અંકો લખીએ 37.918.9/100 કરીએ, પોઈન્ટ પછીના બે અંકો લેવાના છે તો કે 379.19. પોઈન્ટ પછીના બે અંકો લઈને તમારે ધ્યાનથી આ દાખલો ગણવાનો છે. દાખલામાં કોઈ જગ્યાએ અર્થઘટન કરવાનું કીધું નથી, તો તમારે અર્થઘટન કરવાનું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપશો. આ પણ દાખલો તમારો કેટલા માર્કમાં પૂછાય 3 માર્ક્સમાં. તો આખી ચોપડીમાં આપણી પાસે જેટલા ડબલ્યુ એટલે કે ભાર અથવા તૈયાર આપેલો હતો, બરોબર છે, એ દરેક દાખલાઓની ગણતરીઓ અત્યારે આપણે અહીંયા કરી છે. તો આ જ પ્રમાણે તમારે દરેક દાખલાઓ ગણવાના છે, બરોબર છે. તો કે આજે મેં તમને જે 4 દાખલાઓ કરાવ્યા એ ચારે ચાર દાખલાઓ દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનથી જોવાના છે અને એ જ 4 દાખલાઓ તમારે ગણી અને મને વોટ્સઅપમાં ફોટા પાડીને દરેક વિદ્યાર્થીએ મોકલવાના છે, કેમ કે આ 3 માર્ક્સની અંદર આ દાખલાઓ પૂછાતા હોય છે. આ જ પદ્ધતિના દાખલાઓ જે આપણે અગાઉ આગળની પદ્ધતિમાં ગણવાના છે, તો આગળની રીતમાં ગણવાના છે, જેમની અંદર ડબલ્યુ આપેલો નહીં હોય અથવા આઈ આપેલો નહીં હોય અથવા બંને આપેલા નહીં હોય, એમને એ બંનેને શોધી અને પછી આઈ ડબલ્યુની પદ્ધતિના દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં ગણવાના છે. એને આપણે પણ ધ્યાનથી જોશું અને એ પણ આપણે ગણીશું.